મેજિક મસાલો તમે બોર જામફળ કોઈ પણ ફરસાણ ઉપર ચટકાવી શકો છો, કોઈ પણ ફ્રૂટ ઉપર પણ સરસ લાગે છે. મેં અહીંયા સફરજન ઉપર તમે જોઈ શકો સફરજન કાપી અને ઉપર વવરાવ્યો છે, બહુ જ સરસ લાગે છે, ટ્રાય કરજો. તો શરૂ કરીએ મેજિક મસાલો. નમસ્તે મિત્રો, હું છું માયાદીપક. માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપ સૌ મને ખૂબ સરસ રીતે રિસ્પોન્સ કરી રહ્યા છો, એનો ખૂબ આનંદ છે. પણ એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો માયાદીપક 22 યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈ કળાના વિડીયો તમને સૌથી પહેલાં મળશે. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. એક આ સરસ મજાનો મસાલો હું આજે બનાવવાની છું અને મેં એનું નામ આપ્યું છે મેજિક મસાલો. ચાટ મસાલા જેવો જ પણ થોડુંક ડિફરન્ટ, પણ એ તમે કોઈ પણ વસ્તુ જેના ઉપર સ્પ્રિંકલ કરવાનો આવે મસાલો ત્યારે તમે એના ઉપર સ્પ્રિંકલ કરી શકો છો, કે બોર, જામફળ, સફરજન કે કોઈ જાતના ફ્રૂટ ચાટ બનાવો અથવા હાંડવો, ઢોકળા, કોઈ પણ વસ્તુ જ્યારે ઉપરથી સ્પ્રિંકલ કરવાની આવે મસાલાથી તો આ મસાલો એટલો બધો ચટપટ લાગે છે. તમે એકવાર નાના માપથી બનાવીને ટ્રાય કરજો. તો શરૂ કરીએ મેજિક મસાલો. મેજિક મસાલો અને બહુ સરસ ટેસ્ટી લાગતો હાંડવો, ઢોકળા, દહીંવડા કે ચાહે કોઈ પણ ફરસાણ હોય એમાં ઇન્સ્ટન્ટ બની જતો અને ખૂબ સરસ ટેસ્ટી લાગતો આ મસાલો તમે તાજો બનાવો તો એ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો એના માટે મેં આવી એક નાની વાટકીનું માપ સેટ કર્યું છે. તમારે પહેલી વાર બનાવતા હોય તો ચમચીથી પણ માપ લઈ શકો છો. આવી એક વાટકી મેં સંચળ લીધું છે, સંચળ પાવડર લીધો છે. બે વાટકી કાશ્મીરી લાલ મરચું છે. એક વાટકી શેકેલું જીરું છે. એક વાટકી મરી છે અને અડધી વાટકી આમચૂર પાવડર છે. આ બધો મસાલો જો તમારે વાટકીના માપથી ન લેવો હોય તો એક એક ચમચી નાનીના માપથી લઈ અને પણ બનાવી શકો છો અને ખૂબ જ સરસ લાગે છે. તમે આ બનાવજો, બહુ જ સરસ થાય છે. આને મિક્સ કરી લઈએ છીએ. સંચળ બધામાં મિક્સ થાય એ રીતે એને મિક્સ કરી લઈએ છીએ અને પછી ચાખી લેવાનું. જો તમારા ઘરમાં થોડુંક ચઢિયાતું ખાતા હોય તો તમારે ઉમેરવાનું. મેં એને આવી ચાળણીમાં ચાળી લીધો છે અને એકદમ સરસ ફાઇન મસાલો તૈયાર થઈ ગયો છે. તમે બોર જામફળમાં પણ આ મસાલો ઉપયોગ કરી શકો છો, ફ્રૂટ ચાટ બનાવો ત્યારે પણ આ મસાલો ઉપયોગ કરી શકો છો. બહુ જ સરસ લાગે છે, તમે ટ્રાય કરજો. એક સરસ મજાની ટીપ, લાલ મરચાં જ્યારે આપણે વાટીએ છીએ અને વાટતી વખતે જો તમારે એકદમ લાલ કલર રાખવો હોય તો એમાં થોડાક સરસિયાના ટીપા નાખી દેવાના જેથી એનો કલર બહુ સરસ રીતે જળવાઈ રહેશે. આ તમને આજની ટીપ છે. તમે બોર, જામફળ, કોઈ પણ ફરસાણ ઉપર ચટકાવી શકો છો, કોઈ પણ ફ્રૂટ ઉપર પણ સરસ લાગે છે. મેં અહીંયા સફરજન કાપી અને ઉપર વવરાવ્યો છે, બહુ જ સરસ લાગે છે, ટ્રાય કરજો. એકદમ સરસ થયો છે, ચટપટો અને ઇન્સ્ટન્ટ ફટાફટ બની જાય છે. અને એકવાર તમે આ બનાવશો તો વારંવાર બનાવશો એની ગેરંટી. ખાસ તમે આ બનાવજો, કોઈ પણ ફરસાણ બનાવો ત્યારે ફક્ત 5 મિનિટમાં જ આ તૈયાર થઈ જાય છે. તમારી પાસે બધા મસાલા શેકેલા રેડી હોય તો ફટાફટ થઈ જાય છે. મિત્રો, તમે આ વિડીયો જોયા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું રેસીપીના એક નવતા પ્રયોગ સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.